તમે દોસ્તો અમે ત્યાં સવારના 8 અને સાડો પર જવા માટે ફરી એક વાર તૈયાર થઈ ગયા છું. બ્લેક ચશ્મા લઈને તો લિફ્ટમાં જાઉં છું. બીજે પહેલા મારે લિફ્ટ હોગી છે, આપણે હાથમાં મળી રહી છે પહેલા મારે હોગી છે. ગાડી કાઢી દીધી એ સાઈડ ઉપર. આજે પહેલાં તો મહિલા નાક લઈ જતો પણ હવે અશોકભાઈ હારે છે. બતાવું તમને અશોકભાઈ ક્યાં જઈને ખુલ્લી. ફાઇનલી અશોકભાઈ પાસે પહોંચી ગયો છે. જો અમારા અશોકભાઈ છે અહીંયા બસ, તેના ગેટ અહીંયા બાકડા નાખેલા છે. જો આનો ગેટ છે, અહીં ગેટે બાકડા નાખ્યા છે ને બેઠા હોય મારી વાટે. હવે અંદરથી પહેલા એ જાગીને બેઠા હોય. અને સૌથી વાંહે આમ જો કે હું અહીંયા મોઢો પગું, બાકી તો ઘણા વાંહા વાળા તો ઘણા છે સાઈડ ઉપર. હાલો અહીંથી નીકળી અમે, પેલા માવા લેતા જઈએ ને પછી ખેતલા પાસે ચાપી ઉભી રાખશું ના ભેગાથી. એ તો વાગ્યા છે 9 અને અમે ફાઇનલી ખેતલા પાસે પહોંચી ગયા છીએ. અડધે પહોંચ્યા છીએ, અડધો અહીં પદ કાપવાનો બાકી. જો માવો બનાવવાનું ચાલુ છે અશોકભાઈનું. તો આ ખેતલા પા આપણ ના તો બાપા દે ખેતલા બાપા દે રોસા થઈ ગયો. થોડોક રોસા થઈ ગયો આવું તો છાત કરે માંથી થોડું રોસા માર્યા જ કરીએ. અમારે સિસ્ટમ છે રોસા મારવાની. સાઈડ હારવાલો માવો બાવો ખાઈને સાઈડ ઉપર ઉપડી એટલે કામ કરશું તરીકાને. મારે ખાલી કાળા તો આપને જ કરશે, એ નહીં થાય. જો 10 વાગવા આવ્યા છે, 10 આજુબાજુ થવા આવ્યું છે. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. જો હું છું અશોકભાઈ છે અને અમારા શેઠ મેન શેઠ અહીંયા બેઠા છે. શેઠને થોડોક 2 શબ્દો પૂછી દઈ. શેઠ શું કરવાનું છે આજે આપણે? એ જ નથી ખબર. કોઈ સાપના માણસો હજી આવ્યા જ નથી. શેઠને કાંઈ ખબર જ નથી. સાપના માણસ શેઠને કાંઈ ખબર જ નથી. ને શેઠને મારે ખ્યાલથી આ પેન્ટની વાત નહોતું એટલે સડ્ડો ફેરીને આવ્યા છે. તમે જોઈ શકો છો મસ્ત કુઠી ઉપર ટાટિયા સડે બેઠા છે શેઠ. સરપણ લાવન છે. હા શેઠને તરગોળ તાવ છે. ગામમાં રન મારો પડે સમજ્યા. કેમ કે આમ આમથી મોઢા માર્યા વગર હાલે નહીં અમારે શેઠને. બધા મોઢા મારી આવજે લાગડ. જો આ અમારી સાઈડ છે પાછી જૂની હતી એની પાછી તમને બતાવી દઉં. એકવાર પાછી ઘણું ખરું ડેવલપ થઈ ગયું છે. બાકીનું થઈ જાય તે દી તમને પાછું બતાવી દઉં. થઈ જાય પાછું બતાવી દઉં. થઈ ગયા પછી આવવા દે અમને તો ઠીક. હા થઈ ગયા પછી તો આવવા દે ઠીક. એમ કહી જાય શેઠે તે મારે ખ્યાલથી એને નહીં આવવા દે. મને ક્યાંથી આવવા દે? હાર વાળો ત્યાં કાંઈક મશીન બશીન લગાડી કે લાઈન કરી શું કરવાની છે. 2 વાગી ગયા છે બેટા છે. હું મળ્યો કોઈ નહીં હોય શેઠ. બેટ કોઈ આવું નથી હજુ. શેઠને કામ કરવાનું સાહેબ કામ સીંધે બાકી જઈ સીધા રામ. અમારે સાહેબ શેઠને કામ કરવાની સાહેબ નહીં હોય. એટલે તો મોટે બધી કામ કરી ઘરે હોતા હશે. એટલે બેઠા છે નહીં આટે ઠીક છે. એટલે બેસું સ્વિમિંગ પૂલ ભરાય નાવું. સ્વિમિંગ પૂલ ભરાય છે તમે નાવ આવી જવું છે. બાકી રોજ બેઠા બેઠા સાઈડ ધોવાની છે ને વાવા જો હેન્ડલિંગ કરવાની સાઈડ તો બધું રોજ નિરીક્ષણ કરવાનું છે. ઘર ભેગું થાને ભાઈ પ્લાસ્ટર કરે છે ને ધ્યાન રાખવાનું આવે. તો ફાઇનલી અમને કામની લેન આપી દીધી છે. જો આ ગોળ ચકડા જોવા છો તમે ગ્રેનાઇટના લગાડેલા છે પથ્થરવાળા. એવા આ બાજુ લગાડવાના બાકી છે. એ લગાડવા આપ્યા છે આ તમને. 3 આ બાજુ છે. પછી આ દિવાળની ઓલી બાજુ 4 જેવા એ બાજુ છે. ના દિવાળની ઓલી બાજુ 4 જેવા છે એટલે એ લાઈન આપી છે. અત્યારે જોઈએ હવે ક્યારે પતે. એ જો કે લાગી જ જાય અમારે આરામથી મૂકીએ ની પાસે કામ કરવા બે એટલે ભૂકા કાઢ નાખીએ. ચાલ ચૂટા એમ છે સમજ્યા. હું સૌ અરે મારી યાર અશોકભાઈ છે અને હેલ્પર આપ્યો છે. હા ઓય કટર મશીન લગા. તો અમારા શેઠે સાવ મગાવી છે. જો તમને બતાવો અમારા શેઠ. હા જો સ્પેશિયલ સાવ મગાવી છે અમારા શેઠ હાટું. તો અમારા રવિ શેઠ થયા નહીં તો કારીગર છે. શેઠના શેઠ એક જ છે અમારા અશુભાઈ. એના કીધા એના કીધા વગર છે ને પાંદડું નો હાલે. મૂળિયા નીકળી જાય પાંદડું નો હાલે. અને આ અમારા છે શેઠ ના તો અમારા મોટા મોટા છે. મોટું થઈ ગયો કઈ નઈ. હાલો હું સા પીલો પણ નથી ને આમ ગરમી ઉપાડવી પડે સમજે. પેલા તરીકે કામ કરવાનું તને જ દેવાની. સા પીવી જ પડે તો તરીકે કામ થાય. ભાઈ તરીકે કામ નો સમજો. આ ભાઈ સા પીવા ના પડે પણ એને નો પીવાય. છોકરા નો પીવાય અમારી જોડે એટલે જ. હાલો હું તો પીલો તો બરોબર ને રવિ. આપણે સા પીવું પડે કે નહીં? હા બધું એમ ચા વગર જઈને મજા. હા બાકી ધંધો ન થતો અમારથી. સારો હાલો તો હું રવિ પી લઈ. વાગી છે 1 ખાઈને મસ્ત મજા છે. તો બધા ફૂટા છે. આપણે શાંતિથી ઘડી ભૂલી જાય પોળો ખાઈ લઈ પછી પાછા કામે લાગી દઉં. કેટલું કામ થયું તમને બોર પછી બતાવું હું તમને કેટલું કરવા. ઓકે જો વાગી ગયા છે 3 અને અમારે ઓલા રાઉન્ડ લગાડવાના હતા. અમે 10 જેવા રાઉન્ડ લગાડ્યા ને તો પથ્થર કાપેલા પૂરા થઈ ગયા. કાપવાનું કામ અમારું હતું એ બીજાનું. તમારું લગાડવાનું હતું તો હવે બીજું કામ આપ્યું છે ટાયર લગાડવાનું. હું તમને ન્યા પોગેલ પાછો બતાવો કે હું બોર્ડ પછીનું કામ થઈ કે આટલો દિવસ સધાઈ ગયો મારો.
વાગ્યા છે 3:15 અને ઓલા રાઉન્ડ લગાડવાના એ તો અમે પતાવી દીધા, 10 લાગ્યા પછી પથ્થર કરતા થાય એટલે પછી પાછા નવા કામ આપ્યું છે. જો આ ટાઇલના ટુકડા બાકી છે, દેખાય તમને આખી લાઈનમાં નહીં, ટાઇલના ટુકડા મારવાના છે અમારે. જો આ લાગી જાય તો બતાવો, નહીં તો ન લાગે જઈ છેલા રાઉન્ડ ઘરે વહી જવાનું થાય ટાઈમે. અરે વાલો થાય એટલું ફેટી રા મિસ્ટ્રી છે ને, આ બધું કામ કટાશા એ મટી મળવા આવ્યા છે મને. હું બાજુમાં આવ્યો છું એટલે શું કહેવાનું તમારે બોલો મિસ્ટ્રી. હા કેમાં મામતે મામતે માટા મારે હવે ત્યાં બોલા પિલિયલ બોલ પિલિયલ બોલ. ઠેકાણા વગર ના કામ આપે તો હરખા કામ નથી આપતા. ઘડી ના કુંડા લગાડવાનું કે ઘડી કે ટુકડા મારવા આવો તો શું કરવાનું કહો. રાજુ મિસ્ત્રી કામ કરતા છે, ડૂગો લાગતા છે. બોલો તો ખરી, એમ ભાગતા કેમ છે? કઈ નહી બોલતા. આ મિત્રો કઈ કેવા માંગે છે, શું કેવા માંગતા છે તમે? એવો છે, એના લખણ નહી આ કાળો પડી ગયેલો છે ને એટલે. તારો હા જો અમારા સાઈડ ઉપર આવું ચાલતું જ હોય, મગજ મારી તો ચાલ્યા જ કરે, પણ મજા આવે એટલે ટાઈમ નહીં જાય અમારો. કારણ કે ચાલો બધાની હણી કાઢીને હું બી મારું કામ કરું. 5 વાગ્યા છે સમથિંગ, જો એટલું લગાડ્યું છે ખાલી. આથી ટુકડા બાકી છે, જ્યાં ટુકડા બધા ટૂંકા કાપી નાખેલા છે, આવતા નથી. 3 ટુકડા બદલાવા પડે એમ છે. હવે કટિંગ કરીને પાછા હવે કટિંગવાળા માણસો આવશે, એ કટિંગ કરી દે તો આગળ લાગશે. બધું કામકાજ અટવાઈ ગયું છે, હવે જોઈ કામ થાય કે ન થાય. હા હાથ ખરા હાથ જેવું થવા આવ્યું છે. સાઈડ ઉપર નીકળ્યા ને એમાં કેટલા પર ઉભા છે, હું છું, મારો આ મહિલો છે, અશોકભાઈ છે, ઢગો છે. બોલો જુબા કેસરી, બોલો જુબા કેસરી. આને વિમળ લેવા મજા નો, મને માવટ લેવા મજા નો. અરે રાઈ છે, અંડા ઢગો છે, આ રડમાં પેરા ટાવર જોઈ શાંતિથી ઘરે પોગી જાય. સારું કહેવાય, રગાને માકડા રોકડી ઘા કરવાનો છે. આ રગાને માકડા રોકડી ઘા કરી દેવાનો, ફેંકી દેવા થાય સીધો. રાજ જો 8 વાગ્યા છે અને ભાઈ પોગી ગયા છે ઘરે કામ કરીને સાઈડ ઉપર. આમાં ગટ્યો જો લોલીપોપ ખાય છે ગટુ. આમાં દીધું પાપડ પોપી આપી દીધું ગટુ ગટુ. પોપી આપશે પાપા ને ગટુ. થેન્ક યુ ગટુ. જો વાગી આજે 9:30, હજી ખાવાનું તમારે બાકી છે. એને પૂટી પીધી, પૂટી પીવા ધ્યાન કરી હોય એટલે ખાવાનું બાકી રાખવાનું છે. અહીંયા આવ્યા એટલે મારે વાર ખાવું પડે ઘરે. જો એની એ ખબર છે ગલર નામ. હા રોલ ને ફૂટી પાડી દો ને પછી ઘરે. ગટુને અરે મૂકી આવ્યો છે અને હરીએ કાઢી છે 4-વ્હીલર અત્યારે પાસે. એમ એવું તેને વેન કર્યું એટલે મારે મનુને 2-વ્હીલર જવું પડ્યું. હા અને મારી ગાડી એટલે કેમ ખટારો એમાં તે બેહી ન કે આગળ. હા ઓલે હેવી ગાડી એટલે. એટલે ગટુને ક્રિશાને કહી દીધું તું ઉપર લઈને જા, હવે એને કડી ગ્રમાડ છે તો અમે કડી કવે મોમાઈ ગલ્લે બેસું. ઈ આવે પછી પાછા હું જાય પછી અમે કઈક બહાર જઈ શકશું. હા પછી જઈ શકશું. આજે વિડીયો આટો મારવાની ઈચ્છા હતી તમે લઈ ગયા હતા બહાર. આજે વિડીયો એ અમારે દાદા બનાવવાના છે કારણ કે વિડીયો પૂરા થવા એવા છે. કન્ટેમ લેવાના છે, બહુ નવા નવા લેવાના જ છે. 11 વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ મોમાએ અને ખાઈન તો ન થાય, ખાવાનું બહાર થઈ જાય. મારે હું ખાઈ આવી થાય નાસ્તો કરી લેવું કે માતાજીને બધા પકડી દીધો. આ માતાજી બેઠા એમ લઈને તો હું લઈને આરે આવ્યો છું પણ એની થોડી તબિયત ખરાબ છે. પણ એની આરે આમ જો બુટિયો બેઠો છે, બુટિયાને ઘરવાળી બેસી છે. આ કેવું નામનું મનો આનું આનું બુટિયાનું કિનાલા બુટાલા બે બેઠા છે અહીંયા.
અને અમારા શેઠ મેં ખાધું નથી, કારણ કે મેં સંજયભાઈ આરે મેં બારડોલી ગયા હતા ને પાત્રા ને બે ડીશ ખવાઈ ગઈ ને એક બે ડીશ કોકો પીવાઈ ગયો એક ગ્લાસ. એટલે મારા સાથે થોડું ઘણું છે ને મારી વાટે એવું છે કર્યો કઈ ખાય નહીં એટલે ખાઈ લો. અત્યારે એને ભૂખ તો લાગી જાય છે, તમે એમ કીધું ને મારે ખાવાનું બાકી છે એટલે એને મનમાં લડ્ડુ ફૂટ્યો. બાકી થઈ